મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાની એક પછી એક પ્રાથમિક શાળાના આચાર્યના કારનામાં આવી રહ્યા છે બાલાસિનોર તાલુકાનું એકમાત્ર વેરાસા ગામ આદિવાસીઓનું જેમાં કમલા વિદ્યામંદિર વેરાસા રાજ્ય કક્ષાએ નામના મેળવેલ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા કોરોના કાળ દરમિયાન સરકાર તરફથી મળતા અનાજ આદિવાસી ગરીબ બાળકોને ન આપતા બજારમાં સગે વગે કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ બાળકોને અનાજ ન મળવાનો વાલીઓજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે આક્ષેપ વારંવાર વાલીઓ શાળામાં જઈને રજૂઆત કરવા છતાં અનાજ ન મળતા રોષ ભભૂકી ઉઠ્યો વેરાસાની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ફેબ્રુઆરી માસમાં લોકડાઉનમાં ગરીબ બાળકોને અપાતું અનાજ બારોબાર સગે વગે કરી બજારમાં વેચાયાનું વાલીઓ દ્વારા આક્ષેપ કરી રહ્યા છીએ ત્યારે આ શાળામાં બાળકોના વાલીઓ અનાજ ન મળવાની ચર્ચા થતાં શાળાના આચાર્ય દ્વારા શાળાના અનાજ નિભાવના રજિસ્ટરમાં બાળકોની ખોટી સહી કરી બાળકોને અનાજ વિતરણ કરેલ છે એવી ખોટી સહી પણ આ શિક્ષક દ્વારા કરવામાં આવી છે તેવા આક્ષેપ પણ વાલીઓ અને બાળકો દ્વારા થઈ રહ્યા છે આ બાબતે ઉપરથી તપાસ થાય તો અન્ય ગ્રાન્ટોનો પૂરેપૂરો ઉપયોગ થયો છે કે કેમ અન્ય કૌભાંડ થયું છે કે કેમ તે બધું જ બહાર આવે તેવી શક્યતા છે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તો અનેક શાળાઓના આવા અનેક કારણોમાં બહાર આવી શકે છે મહત્ત્વની વાત કરવામાં આવે તો શાળામાં પ્રાથમિક શાળામાં

અધિકારી વર્ગ કરતો હોય છે ત્યારે આવા અધિકારીઓને સબક શીખવાડવા અને ભ્રષ્ટાચારને નેષ નાબૂદ કરવા માટે પ્રયાસ કરવામાં આવે તો આ ભ્રષ્ટાચાર જે ફૂલ્યો અને ફાલ્યો છે તેમાંથી મુક્તિ મળશે હાલમાં તો વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે બાળકો આક્ષેપ કરી રહ્યા છે કે શિક્ષકો દ્વારા ખોટી સહયોગ કરાવવામાં આવી છે ત્યારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે ને આ અંગે તપાસ કરવામાં આવે તો મોટા પાયે ભ્રષ્ટાચારનું સૌથી મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે આમ પ્રાથમિક શાળાના શિક્ષકો પણ હવે તો કૌભાંડ કરતા જોવા મળી રહ્યા હોવાનો આક્ષેપ છે કોન્ટ્રાક્ટરો કૌભાંડ કરે પંચાયત કૌભાંડ કરે નેતાઓ કૌભાંડ કરે તે તો માનવામાં આવતું હતું પરંતુ પ્રાથમિક શાળાએ શિક્ષક એ બાળકની સો ગરજ સારતો હોય છે ભવિષ્યનું ઘડતર કરતો હોય છે બાળકનો ગુરુ હોય છે જો ગુરુ આ રીતે ચોરી કરે અને કૌભાંડ કરે અને ખોટી સહયોગ કરાવે તો તેના શિષ્યો કેવા ઉત્પન્ન થશે અને આવનાર ગુજરાતનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ હશે તે તો આવા શિક્ષકો જે અને આચાર્યો દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તે ભ્રષ્ટાચારથી શિક્ષિત થઈને ઉચ્ચ શિક્ષણ મેળવીને જ્યારે આ જ બાળકો જ્યારે નોકરી કરવા જશે ત્યારે તે શું ભ્રષ્ટાચાર નહીં કરે તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે ત્યારે આ અંગે તપાસ કરવામાં આવે બાલાસિનોર તાલુકાની વેરાસા આદિવાસી શાળા કમલા વિદ્યા મંદિર વેરાસા એ શાળામાં શિક્ષકો અને આચાર્યો દ્વારા વિદ્યાર્થીઓને કોરોના કાળ દરમિયાન જે લોકડાઉનની અંદર બાળકોને ગરીબોને અપાતું અનાજ બારોબાર સગે વગે કર્યું હોવાના આક્ષેપ બાળકોના વાલીઓને બાળકો કરી રહ્યા છે અને ખોટી સહી તેમની પાસે કરાવવામાં આવી છે કે તેમને અનાજ મળી ગયું છે તે આ અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે વાલીઓ પણ જણાવી રહ્યા છે કે કોરોના કાળ દરમિયાન બેથી ત્રણ વાર શાળામાં અનાજ લેવા ગયા હતા પરંતુ અનાજ આપવામાં આવ્યું નથી અને કોરોના કાળ દરમિયાન એક જ વાર અનાજ મળેલ છે અને તેની પણ સહી ખોટી કરાવેલ છે તેવું જણાવ્યું આવેલ છે ત્યારે શું શિક્ષકો શાળાના આચાર્યો અને તંત્ર આવું ખોટું કરાવતી હોય તો આ ખોટું કરતાં તંત્ર પર ચાબુક ફેરવવા માટે લાલ આંખ સરકાર કરશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે હાલમાં તો ભ્રષ્ટાચારનું બોરિંગ અને ભ્રષ્ટાચાર વધુને વધુ પ્રમાણમાં ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને ભ્રષ્ટાચાર વગર એક પણ કામ ન થતું હોવાનું પણ લોકો હવે જણાવી રહ્યા છે કોઈ પણ કામ કરવું હોય વિકાસનું તો તેમાં પાંચ ટકાથી લઈને પચાસ ટકા સુધીનો ભેટ ધરાવી પડે ત્યારે જ કામ થતું હોય છે ત્યારે હવે તો પ્રાથમિક શાળાના શિક્ષકો પણ ભ્રષ્ટાચાર કરતા થઈ ગયા હોવાનો આક્ષેપ વાલીઓ અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે શું નામ તમારું ભરતભાઈ સાહેબ ભરતભાઈ કેવા ભરતભાઈ રાયસિંહભાઈ નાયક ભરતભાઈ રાયસિંહભાઈ નાયક તો તમારું બાળક કઈ સ્કૂલમાં ભણે અમારે આપણે વેરાસા પ્રાથમિક શાળા હા તો આ કોરોના કાળ દરમિયાન છેલ્લા એક વર્ષ થી દોઢ વર્ષમાં કેટલી વાર અનાજ આપી સ્કૂલમાંથી આના તો સાહેબ મને જો હજુ હજુમાં કાંઈ મળ્યું નથી કશું મળ્યું નથી હજુ હા બરાબર કયા ધોરણમાં ભણે તમારું બાળક અમારે લગભગ મારી છોકરી લગભગ ત્રીજામ ભણતી હતી હા હા બરાબર હા બેટા તો કઈ સ્કૂલમાં અભ્યાસ કરું છું કયા ધોરણમાં

માજી આપ દીકરીને આપણે સ્કૂલમાંથી કેટલી વખત અનાજ મળ્યું નામ તમારું